નમસ્કાર, આજે વાત છે એક પુસ્તકની. શીર્ષક છે એનું અતરાપી, લેખક છે એના ધ્રુવ ભટ્ટ. આ ધ્રુવદાદાની લખેલી ઘણી બુક્સ પર મેં બુકટોક આપી છે, ઘણાએ સાંભળી પણ હશે, પણ જો સાંભળવાની રહી ગઈ હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી છે, અવશ્ય સાંભળશો. ધ્રુવદાદાને લોકો પૂછતા હોય કે તમે તમારી બુક્સના ટાઈટલ આવા અજુગતા કેમ રાખો છો, એમ સમુદ્રાંતિ કે અતરાપી, તત્વમસી, અકુપાર. એટલે લેખક અતરાપી શબ્દનો અર્થ પણ સમજાવે છે. અતરાપી એ બહુ જ તળપદો ગામડામાં વપરાતો શબ્દ છે. ગામડામાં કેવું હોય, કોઈને ત્યાં મહેમાન આવ્યા હોય ને, એટલે બા છોકરાઓને કે જાઓ જરા જોઈ આવો કોણ આવ્યું છે, આપણા નાતીલા હોય, સગાવાલું કોઈ હોય તો એમને કહેજો કે આપણે ત્યાં ચા પીવા માટે આવે. એટલે બાળક રમતું હોય ત્યાં જાય, જોઈ આવે, જો નાતીલા હોય તો એમને લઈને આવે, નહીં તો બાને જવાબ આપે કે ના બા એ તો અતરાપી છે, મતલબ આપણી નાતના નથી. હવે આ શીર્ષક અહીંયા પ્રયોજવાનું કારણ કે આ વાર્તાના કથાના જે નાયક લેખકે લીધા છે એ છે કૂતરા. જી હા, એમને પૂછ્યું તો એમણે કીધું કે કૂતરો ક્યારેય સાહિત્યકાર બનવાનો નથી, એટલે એને નાયક તરીકે લેવામાં કોઈ જ વાંધો નથી. સારમેય અને કૌલેયક પાડીતા કૂતરાઓ છે, પણ એમાં એક કૂતરો છે એ સાધુ બને છે, આશ્રમે જાય છે, ત્યાંથી વિદ્યા ગ્રહણ કરે છે, પછી પોતે પણ પોતાનો આશ્રમ સ્થાપિત કરે છે, ગુરુ બને છે, શિષ્ય રાખે છે, ઉપદેશ આપે છે અને જિંદગીના આવનારા પાઠ ભણાવે છે એના શિષ્યોને. જ્યારે સારમે આમાંનું કશું જ કરતો નથી, એ તદ્દન અલગ છે. હા, એ જાડવાઓ સાથે વાતો કરે છે અને કે પણ છે, એવું ઘણું છે જે એ બોલી નથી શકતા, હું સાંભળી નથી શકતો, પણ હા હું એ કે છે અનુભવી શકું છું અને સમજી પણ શકું છું. આવી અવનવી વાતો કરે છે. એક વખત એનો ગેટ ઘરનો ખુલ્લો રહી ગયો હોય ત્યારે એમાંથી બહાર નીકળીને જોવે છે કે ચલો આજે બહારની દુનિયા જોઈએ. એમાં બીજો એક બંગલો હોય, ત્યાંનો કૂતરો હોય છે, એમ કહે છે કે એ અહીંયા નહીં આવવાનું, એ તો હવે ડાગ્યો કૂતરો મોટો, એટલે આ તો બિચારું ગલોડ્યું, ડરી જાય છે કે અચ્છા કેમ પણ કેમ હું ના આવી શકું. તો પેલો કહે છે કે આ મારો ઇલાકો છે, અહીંયા તારે નહીં આવવાનું. તો પેલો પૂછે છે કે ઇલાકો એટલે શું, એમ તને નથી ખબર ઇલાકો કોને કહેવાય, ખમ હમણાં આ છોડે મને એટલે તને કહું ઇલાકો કોને કહેવાય. એટલે પેલો કહે છે કે અચ્છા અચ્છા રેવા દો, સમજાઈ ગયું મને ઇલાકો કોને કહેવાય. તો પેલો પૂછે અચ્છા શું સમજાણ, કોને કહેવાય ઇલાકો, જેને છોડીને બહાર જવાનું તમે સલામત ના માનો એને તમે તમારો ઇલાકો ગણો છો. આવા અવનવા રૂપકો વાપરી અને ઘણા બધા મિત્રો બનાવે છે, એની સાથે વાતો કરે છે ને ઘણા બધા અનુભવો કરે છે. એના એક મિત્રને હડકવો થયો હોય છે ત્યારે પણ એને સમજાવે છે, તું હડકાયો થા અને તને હડકવો થાય એ બંને અલગ વસ્તુ છે. અને હા, જ્યારે જાડવાઓ સાથે વાતો કરતો હોય ને ત્યારે એમ પણ સમજાવે વિસ્તારથી કે જ્યારે તમારા મનમાં કોઈ વિચાર ઉદ્ભવે છે અને તમે એને બોલી રૂપે, વાચા રૂપે પ્રગટ કરો છો, એ પહેલાં જ તમારો એ વિચાર એના ઉદ્ગમ સાથે થઈને સીધો પ્રકૃતિ સુધી પહોંચે છે. એટલે કોઈ પણ પ્રેરણા, ભાવના કે વિચાર એ તમે ભાષા રૂપે પ્રગટ ન કરો તો પણ પ્રકૃતિ એને સમજી જ ગઈ છે, એને સાંભળી જ ગઈ છે. અને હા, આવી જ રીતે તમે પણ પ્રકૃતિને સાંભળી શકો છો. તો કઈ રીતે આ સારમે કૌલેયકથી અલગ વિચારે છે અને કઈ રીતે એનાથી અલગ જીવે છે એ જાણવું હોય તો એના માટે વાંચો આ પુસ્તક અતરાપી.